રોષ પરસોત્તમ રૂપાલા પૂરતો જ સીમિત, ક્ષત્રિયોનું ભાજપને સમર્થન, દક્ષિણ ગુજરાતના 108 આગેવાનો સાથે મુલાકાત બાદ સીઆર પાટીલનું મોટું નિવેદન. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના દેખાવો યથાવત, અંબાજીથી ક્ષત્રિય નારી અસ્મિતા રથનો પ્રારંભ, ભાજપે નુકસાન ટાળવા તેજ કર્યું ડેમેજ કંટ્રોલ. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અમદાવાદમાં હોવાનો પત્નીનો દાવો, કહ્યું કોંગ્રેસ સાથે જ હાઈકોર્ટમાં કરશે અપીલ. કુંભાણીના ટેકેદારના સાક્ષીઓએ કહ્યું સહી સાચી. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાનો મામલો, હાઈકોર્ટે આપ્યા ખાતાકીય અને આર્થિક તપાસના આદેશ, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી કરશે તપાસ. પાકિસ્તાન જેલમાં કેદ 36 ભારતીય માછીમારોને કરાશે મુક્ત, લોકસભાની ચૂંટણી પહેલા જ 30 એપ્રિલે વિવિધ જેલમાં કેદ માછીમારોને મોકલાશે માદરે વતન. રાજ્યના તાપમાનમાં હજુ 2 ડિગ્રી સુધીનો થશે વધારો, હવામાન વિભાગે કહ્યું. મોટાભાગના શહેરોમાં પારો રહેશે 42 ડિગ્રીની આસપાસ.